હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ સેકન્ડ સ્ટેન્ડર્ડ ગુજરાતી. બાળકો, આ છે આપણી ગુજરાતીની ડબલ લાઇન નોટબુક. હવે આપણે અમની માત્રાના શબ્દો લખીશું. તો હ ને અમની માત્રા હમ પ્લસ સ હંસ ઇઝ ઇક્વલ ટુ હંસ, અને અંગ્રેજી છે એચ એ એન એસ હંસ. નંબર બે છે પતંગ, નંબર બે છે પ પ્લસ ત, તને માથે મીંડું તમ, પ્લસ ગ ઇઝ ઇક્વલ ટુ પતંગ. અંગ્રેજી છે પતંગ. નંબર ત્રણ પલંગ, પ પ્લસ લ ને માથે મીંડું લમ, પ્લસ ગ પલંગ ઇઝ ઇક્વલ ટુ પ લ ગ પલંગ. અને અંગ્રેજી છે પી એ એલ એ એન જી પલંગ. નંબર ચાર છે ચંદન, ચ ને માથે મીંડું પ્લસ દ પ્લસ ન ચંદન, ચંદન એનું અંગ્રેજી છે સી એચ એ એન ડી એ એન ચંદન. નંબર પાંચ અપંગ, અ પ્લસ પ ને માથે મીંડું પ્લસ ગ ઇઝ ઇક્વલ ટુ અપંગ એનું અંગ્રેજી છે એ પી એ એન જી, એ પી એન જી અપંગ. નંબર છ, નંબર છ છે સુંદર, સ સને રસ્તો સુ, સને માથે મીંડું સમ, સુન દ પ્લસ ર સુંદર એનું અંગ્રેજી છે એસ યુ એન ડી એ આર સુંદર. નંબર સાત છે ગુંદર, ગ ને રસો ગુ માથે મીંડું ગુમ, દ પ્લસ ર ઇઝ ઇક્વલ ટુ ગુંદર, ગુંદર જી યુ એન ડી એ આર ગુંદર. આઠ મરચા, મ પ્લસ ર પ્લસ ચને કાનો માથે મીંડું મરચા ઇઝ ઇક્વલ ટુ મરચા, મરચા અંગ્રેજી છે એમ એ આર સી એચ ડબલ એ મરચા. નંબર નવ છે કંગન, ક ને માથે મીંડું કમ પ્લસ ગ પ્લસ ન ઇઝ ઇક્વલ ટુ કંગન અંગ્રેજી છે કે એ એન જી એ એન કંગન. આગળ છે દસ નંબર ઉંદર, રસોઉ માથે મીંડું ઉન પ્લસ દ પ્લસ ર ઉંદર ઇક્વલ ટુ યુ એન ડી એ આર ઉંદર. બાળકો, આવી રીતના જ તમારે
અમની માત્રાના શબ્દો તમારી હેન્ડબુકમાં લાઈન અડાડીને સરસ અક્ષરે અને નાની લાઈનમાં લખવાના છે. લખશો ને બાળકો? થેન્ક યુ.